લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે અને આવતીકાલે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવશે. લોકસભાની ચૂંટણીની આવતીકાલે તારીખ જાહેર થશે. લોકસભા ચૂંટણીની તારીખોને લઈને ચૂંટણી પંચ આવતીકાલે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. ખુદ ચૂંટણી પંચે આ જાણકારી આપી છે અને ચૂંટણી પંચ દ્વારા સામાન્ય ચૂંટણી 2024 સાથે કેટલીક રાજ્યોની એસેમ્બલીઓના સમયપત્રકની જાહેરાત કરવાનું દબાણ છે. તે ECIના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ચૂંટણી પંચ આવતીકાલે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે અને 2019માં લોકસભા ચૂંટણીની તારીખો 10 માર્ચ જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પંચે રવિવારે 2019ની લોકસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. તો લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને આજે બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. નવનિયુક્ત કમિશનરોના ઔપચારિક સ્વાગત બાદ પૂર્ણ પંચની બેઠકનો પ્રારંભ થયો હતો. તો 2019માં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી. ગત વખતે ચૂંટણી પંચે 10 માર્ચે તારીખોની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલ અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. તે ચૂંટણી સમયે દેશમાં 91 કરોડ કરતાં વધુ મતદારો હતા, જેમાંથી 67% લોકોએ મતદાન કર્યું હતું.